मॉर्निंग फ्रेंड्स, धोरण सात गणित आज आप नव स्वाध्याय चालू करवाना है। स्वाध्याय नाम है त्रिकोण और तेना गुणधर्म। पहला थोड़ी थीअरी शीखीशु आपणे कि त्रिकोण शू छे। तो तमे शीखी सको छो कि त्रिकोण तमने जाणी सुविधा आवड़े। त्रिकोण याद छे, आ त्रण लीटी दोरी में आ त्रण शू छे? आ त्रणे त्रण रेखाखंड छे અને બંધ આકૃતિ બની ગઈ છે। તો ત્રિકોણ શું થઈ ગયું? ત્રણ રેખાખંડ વડે બનતી બંધ આકૃતિ। વ્યાખ્યા જેની પહેલી છે, ત્રિકોણ શું છે? ત્રણ રેખાખંડથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે। હવે ત્રિકોણ દોરે છે એબીસી। તો ત્રિકોણ એબીસી માં પહેલું જો મે એબી રેખાખંડ છે, નીચે ત્રણ શિરોબિંદુ બિંદુ આ પહેલું બિંદુ એ, બીજું બિંદુ બી, ત્રીજું બિંદુ સી, એમ ત્રણ શિરોબિંદુ છે, ત્રણ બાજુ છે, ત્રણ ખૂણા છે, ત્રણ શિરોબિંદુ છે। હવે એને નામ લખવાનું છે। તમે અગાઉ પણ ધોરણમાં ભણી ગયા છો, પહેલું ખૂણાના આધારે નામ। ખૂણા ખૂણા કેટલા ખૂણા તમે ભણી ગયા છો? કાટકોણ ખૂણો, લઘુ કોણ, ગુરુ કોણ, યાદ છે બધાને? તે ત્રણ નામ છે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર। ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર ત્રણ છે। પહેલો ખૂણો છે લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ। આ વ્યાખ્યા તમને બહુ સહેલી પડે। નિયમસ્થી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે। નિયમસ્થી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે। નિયમસ્થનો ખૂણો હોય, નિયમસ્થના માપનો ખૂણાને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। ઉદાહરણ દોરી લીધું, જો ચેક કરી શકો છો કે કાટકોણ ત્રિકોણ કેવી રીતે દોરે છે, સીધી લીટી છે અને આ નામ છે બી ખૂણો નિયમસ્થનો। તો આ બી ખૂણો જે નિયમસ્થનો ખૂણો છે એને કાટકોણ કહેવાય, કાટખૂણો પડી ગયો। આ બી ખૂણો છે, ખૂણો બી કાટખૂણો છે, ખૂણો બી કેવો છે? કાટખૂણો છે। કાટખૂણ ના લખવું હોય નાનો લઘુ કોણ કહેવાય, નિયમસ થી મોટો ગુરુ કોણ ત્રિકોણ કહેવાય। પેલા આપણે શું શીખ્યા? ખૂણાના આધારે ત્રિકોણ ના પ્રકાર શીખ્યા। બીજું શીખ્યા આપણે એની બાજુના આધારે ત્રિકોણ ના પ્રકાર। ત્રિકોણની બાજુના આધારે પણ ત્રણ પ્રકાર છે। પહેલી બાજુ સમબાજુ ત્રિકોણ છે, બીજું સમજી બાજુ ત્રિકોણ, ત્રીજું વિષમ બાજુ ત્રિકોણ। સમબાજુ એટલે સમ એટલે સરખી, સમ એટલે સરખી। તો જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય, ત્રણેય બાજુ માપ કેવા છે? સરખા, તો એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે। જેમ કે હું રાખું છું આ ત્રિકોણ છે, નામ છે એનું એ બી સી, આ બાજુ પણ 6 સેમી, આ બાજુ પણ 6 સેમી, આ બાજુ પણ 6 સેમી, ત્રણેય બાજુના માપ સરખા છે તો એને કહેવાશે સમબાજુ ત્રિકોણ। કેમ? તો કે ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા છે, એટલે શું થઈ ગયું? સમબાજુ ત્રિકોણ થઈ ગયું। બીજું સમદ્વિ, દ્વિનો મતલબ થાય બે, દ્વિ એટલે બે અને સમ એટલે સરખી, બે બાજુ સરખી હોય। તો જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ, આ 6 સેમી છે, આ 6 પણ આ બાજુ 6.5 સેમી છે, ત્રણે ત્રણ બાજુના માપ જો, તમે બે બાજુના માપ સરખા છે અને એક બાજુ અલગ છે, કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો એને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। ત્રીજી બાજુ વિષમ બાજુ ત્રિકોણ,
विषम बाजु विषम एटले बधु अलग अलग तो जे त्रिकोणना त्रणे बाजुना माप अलग अलग होय अलग कोई पण बाजुना माप सरखा होय नहीं तेने शुं कहेवाशे विषम बाजु त्रिकोण कहेवाशे जो आपको चेक करी आवे एक छ बीजी बाजु सात तीजी बाजु छ पॉइंट पांच त्रणे त्रण बाजुना माप केवा छे सरखा नथी अलग अलग छे तो तेवा त्रिकोण ने विषम बाजु त्रिकोण कहेवामां आवे छे एकदम सहेलुं छे ત્રણ આધારે પ્રકાર ખબર પડી ગઈ બાજુના આધારે ખબર પડી ગઈ એના આધારે દાખલો ભણી આપણે સાંભળ દાખલો આકૃતિ જોડીને ત્રિકોણ PQR ના ત્રણ ખૂણા અને અને ત્રણ બાજુનો નામ લખો તો ત્રણ ખૂણા તરફ ત્રિકોણ દોરીશું આ ત્રિકોણનો સંકેત કહેવાય નાનો ત્રિકોણ દોરે ને એને આપણે ત્રિકોણ દોરીશું ત્રિકોણ PQR એના ત્રણ ખૂણા નામ લખવાના તો પહેલો ખૂણો કયો છે ખૂણો P આ ખૂણાનો સંકેત છે ખૂણો P બીજો ખૂણો Q અને ત્રીજો ખૂણો R આ ખૂણો P ખૂણો Q ખૂણો R ત્રણે ત્રણ ખૂણાના આધારે નામ લખ્યા હવે બાજુ લખીએ તો બાજુ કોને કહેવાશે આ પહેલી બાજુ આપણી છે PQ તો પહેલી બાજુ છે PQ બીજી બાજુ કોણ છે રે તો કે QR અને ત્રીજી કોણ છે તો કે PR PR પણ કહેવાય RP પણ કહેવાય બાજુના આધારે ત્રણ નામ લખી નાખ્યા ખૂણાના આધારે પણ ત્રણ નામ લખી નાખ્યા હવે આપણે ખાસ શીખવાનું છે આટલું ચેક કરો પ્રાપ્ત બધા જ નહીં હવે લાગવો બીજો આપણે એની પહેલા થોડી સૂચના અને ખાસ યાદ રાખવાની વસ્તુ કે ત્રિકોણના કુલ કેટલા ખૂણા હોય તો ત્રિકોણના કુલ ત્રણ ખૂણા હોય ત્રિકોણના કુલ કેટલા ખૂણા હશે ત્રણ અને ત્રણે ખૂણાનો સરવાળો 180 નો થાય તો અહીં લખ્યું ને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 નો થાય સૂત્ર લખ્યું ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 દરેક વખતે બોલ્યો શબ્દ ખૂણો આ ખૂણાનો સંકેત છે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 ત્રણે ખૂણાનો સરવાળો 180 અંશ થાય દાખલો લખ્યું બીજા નંબરનો મેં કે ત્રિકોણના બે ખૂણાના માપ 68 અંશ અને 32 અંશ છે એટલું છે 68 અંશ અને 32 અંશ છે તો ચેક કરો હવે એક ખૂણો મેં લખ્યો A 68 અંશ બીજો ખૂણો B લખ્યો 32 અંશ ત્રીજો ખૂણો C આપણે શોધવા લખ્યો ત્રીજા ખૂણાનું માપ શોધો ત્રીજો ખૂણો C આપણે શોધવાનો છે પહેલો ખૂણો એટલે ખૂણો A 32 બીજો ખૂણો B નું માપ રાખી લખ્યું C આપણે શોધવાનો છે તો સૂત્ર મેચ છે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ થાય સૂત્ર ખાસ લખવાનું દરેક દાખલામાં હવે A ની જગ્યાએ કેટલા લખ્યા 68 B ની જગ્યાએ 32 C તો આપણે શોધવાનો છે એ આપણને આપ્યો નથી બરાબર 180 હવે શું કરવાનું આ બંનેનો સરવાળો કરો હું બાજુમાં કરું છું 68 વત્તા 32 એટલે થશે 100 આ બંનેનો વત્તાકાર 100 થયો ખૂણો કયો શોધવાનો હતો તો કે ખૂણો C શોધવાનો હતો એ આપણે શોધવાનો પહેલા ખૂણો C લખ્યો બરાબર 180 અંશ ઓછા 100 અંશ કેમ હું લખ્યું તો આ બંનેનો વત્તાકાર કેટલો આવ્યો તો કે 100 અંશ આવ્યો એને 180 માંથી બાદ કરવાનો બંને ખૂણાનો સરવાળો 180 માંથી બાદ કરવાનો એટલે ખૂણો C બરાબર 80 અંશ આ આપો શું કહેવાય જવાબ કહેવાય શું કહેવાશે એનો જવાબ કહેવાશે એટલે 80 આવી ગયો એટલે 68 32 ને 80 ત્રણ નું રકમ ટોટલ કરવાનું 180 થવો જોઈએ જો થાય તો દાખલો આપો સાચો નહીતર આપણો દાખલો ટોટલ સમજણ પડી ના પડે બધાને એક વાર ચેક કરો દાખલો બરાબર બીજો નંબરનો એ રીતે દાખલા બધા ઘણા છે આપણી પાસે અને દાખલા બધા આપણે ગણવાના છે તો દાખલો બીજો લખું છું હું ધ્યાન સમજાય નહીં આવું
दाखलो पहलो बीजो एकदम कंप्लीट हो जाए ना जितलू में लक्ष्य तो बड़ो पर ये बदला है लक्ष्य ने मोड में लक्ष्य तो रेडी करवाना चाहिए दाखलो सांगो तो बीजो दाखलो नंबर तीन जो आप आए ना कि त्रिकोण लोग छे त्रिकोण छे ढक्कन सांपड़ जो है त्रिकोण में दाखलो पूछो कि एक त्रिकोण छे एना बे खूणा ना माप सरखा छे एक त्रिकोण छे ना बे खूणा ना माप सरखा छे ते माप 35 अंश छे तो त्रीजा खूणा नो माप शोधो ध्यान आपजो बधा शू ग्राउंड दाखला में बताऊं बे खूणा केवा छे सरखा छे बे खूणा केवा छे सरखा छे એટલે બે ખૂણા સરખા કે ન કે દઉં એ બી સી આ બે ખૂણા સરખા છે અને બંને નું માપ 35 અંશ છે તો સી ખૂણો આપણે શોધવાનો છે પેલા જેવો દાખલો છે પેલા સૂત્ર લખી નાખીએ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 એ કેટલો છે તો કે 35 અંશ બી પણ 35 અંશ ખૂણો સી આપણને આપ્યો નથી બરાબર 180 અંશ શું કારણ બંને નો આ બંને સરખા છે બે માપ આપણને આપ્યા હતા તો બંને શું કરવું પડશે સરવાળો 35 ને 35 70 થાય તો ખૂણો સી બરાબર 180 અંશ માઇનસ 70 અંશ એટલે ખૂણો સી બરાબર 110 અંશ થાય दाखलो थोड़ोक अलग है સાંભળજો દાખલામાં શું પ્રણ થતો છે ત્રિકોણના બે ખૂણાના માપ સરખા છે બરાબર છે એકનો સરખું ચાપુ દાખલા નંબર આવો ચોથો નંબર દાખલા બધા ધ્યાન દે ચોથો નંબર બે ખૂણાના માપ સરખા છે ત્રીજા ખૂણાનું માપ 80 અંશ છે તો सरखा खूणानो माप शोधो आपने आपी शू समझो खाली त्रीजा खूणानो माप 80 अंश छे त्रीजो खूणो एटले कयो त्रीजो खूणो एटले कयो तो सांभळो दाखलो गणो जो हूँ ए बी सी आ पहेलो खूणो बीजो खूणो त्रीजो खूणो त्रीजो खूणो आपने आपी छे 80 अंश आपे અને આપણે તો બે ખૂણા નથી આપ્યા બંને સરખા સરખા છે બંને આપણે શોધવાના છે તો પહેલા સૂત્ર લખી નાખીએ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 એ આપ્યો નથી બી આપ્યો નથી સી આપણને આપ્યો છે 80 અંશ સૂત્ર પ્રમાણે બધી કિંમત લખી નાખી હવે આ બે ખૂણા આપણને આપ્યા નતા આ બે ખૂણા આપણને આપ્યા નથી તો ખૂણો એ વત્તા ખૂણો બી શોધવાનો છે તો શું કરશો પેલા જેમ 180 માંથી પેલા 80 પર નાખશો તો કે બાદ કરવા પડશે એટલે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 100 અંશ થશે આટલું બધા સમજણ પડે કે સાહેબ આ 80 અંશ શું કર્યા આમાંથી બાદ કરી નાખ્યા હવે બે ખૂણા શોધવાના છે કોણ શોધવાનું અહીંયા બે ખૂણા તો જે જવાબ આવ્યો એને શું કરીશું આપણે 100/2 એટલે શું આવશે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 100/2 એટલે ખૂણો એ બરાબર કેટલા આવશે ખૂણો બી બરાબર 100 ને બે ભાગો તો 50/50 આવશે 50 ને 50 100 થઈ ગયા આ 100 એનો જવાબ આવી ગયો
बंदे खूणा सरखा है सूचना पहले थी बे खूणा ना माप सरखा है बंदे खूणा के बाद सरखा आधा बंदे खूणा ये सूचना क्या पड़े 50 50 पे लिखिया और 50 बार पे लिखो 50 आई पर लिखो 50 50 ने 50 100 100 ने 80 एक देखिए का नहीं किया तो आए थे डालना कौन होगा पता समझ में पड़े कि ना पड़े तो अगर डालना और डालो 5 ने उच्च पांच का रकम थोड़ी बदला से पर उनका है शब्द बदला से शब्द का बदला से ये ध्यान आप जो जाओ सब देव से के काट कौन देखो कर कौन से काटकोण त्रिकोण मा शब्द समझ लो त्रिकोण मा एक खूणा नो मा 30 अंश छे एक खूणा नो मा 30 अंश छे ત્યારે તમને 30 અંશ છે તો પેલા કાટકોણ હિસાબ રાખી તો ખાસ ધ્યાન આપવાનું શબ્દ કયો છે કાટકોણ તો કાટકોણ ત્રિકોણ હોય એટલે આપણે કાટકોણ ત્રિકોણ ઉપરનો બધાનો સિક્વલ કાટકોણ ત્રિકોણ સિદ્ધિલીટી આ કહેવાય આપણો કાટકોણ ત્રિકોણ એ બી સી ત્રિકોણ બદલાઈ ગયો અત્યાર ત્રિકોણ કેવો દોર્યો તો આના ત્રિકોણ કેવો દોર્યો કેમ અલગ દોર્યો તો મેં ફરી તમને સમજાવવાનો આગળ કીધું કાટકોણ ત્રિકોણ ઉભરીટી વાળો કારણ કે આ કાટકોણ ત્રિકોણમાં નિશાની દી કરી પડે તો જ આ કાટકોણ ત્રિકોણ કહેવાય સમજો પડી જાય આ કાટકોણ ત્રિકોણ કેવા સાવ આ કાટકોણ ત્રિકોણ બની ગયો ખૂણો B 90 અને એક ખૂણો માપ છે 30 અંશ તો તમને કે લખી નાખો 30 અંશ આ એક ખાલી આપણે નાખ્યું 30 અંશ બાકી કંઈ નથી કીધું આપણે તો આપણે શબ્દ શબ્દ આવ્યો કાટકોણ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણનો અર્થ થાય કે બી એનો મતલબ કે આ ત્રિકોણમાં એક કોણ કેટલો છે 90 અંશ છે રકમમાં લખી નહીં આપે કે ખૂણો બી 90 લખો આપણે રકમ પરથી સમજવાનું છે કે બી કાટકોણ ત્રિકોણનો અર્થ થાય એક ખૂણો 90 અંશનો છે તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય એટલે આપણે 90 જાતે લખી નાખે રકમમાં જોઈને રકમમાં 90 લખ્યા શબ્દ છે કાટ કોણ એનો મતલબ 90 અને ખૂણો 30 છે તો સી નંબરનો ખૂણો આપણે શોધવાનો છે હવે કપડ દાખલામાં ગણતા આવડશે સૂત્ર લખને કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 આ સૂત્ર પ્રમાણે તમે મૂકીએ એ માં છે 30 અંશ બી માં છે 90 અંશ સી આપ્યો નથી હવે ખબર પડી પહેલા શું કરવાનું છે આ બંને રકમનો સરવાળો 90 30 કરવાનો છે 120 થાય એટલે આ 120 શું કરશો એને તો ખૂણો સી બરાબર 180 અંશ માઇનસ 120 અંશ ખૂણો સી બરાબર 60 અંશ સમજણ પડી ગઈ હવે આ રીતે આપણે દાખલા ગણવાના છે મેં 5 દાખલા પણ ગણ્યા જે થિયરી પણ લખી બધી